मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः, परम्पराचार्य गुरवे नमः। આ કાળમાં આ કાળનો અર્થ બની રહી શકે, આ કાળ એટલે શાસ્ત્રની અપેક્ષાએ કળિયુગ અથવા પંચમકાળ। આપણે અત્યારે મુખ્ય પણ જે વાત કરી છે એમાં આ કાળનો અર્થ 100 વર્ષ પહેલાના અને 100 વર્ષ પછીના એવો સામાન્ય અર્થ લેવો। ધર્મની પ્રરૂપણા, સાધનાની પ્રરૂપણા મોટા ભાગે એક જ અંગને લઈ અને થતી જોવામાં આવે। બોલવામાં એમ કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપ મોક્ષ, પરંતુ અંતરમાં હજુ એટલી ઓપનનેસ, જેને પરમ કૃપા ઉદય કહે છે વિશાળ બુદ્ધિ ને મધ્યસ્થ, જેટલું સાચું જ્ઞાન જીવનમાં આવે એટલું હૃદય આપણું પહોળું થાય। પહોળું થાય એટલે આપણો દ્રષ્ટિકોણ એટલો મોટો થાય, એ થતા થતા છેક મહાવીર પ્રભુના હૃદયની અંદર વિશ્વના સમસ્ત પ્રાણીઓ આવી, શાસ્ત્ર પાસે નિગોદ નરકના એ એક ઇન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પાંચ ઇન્દ્રી, એમાં બધાય મનુષ્યો, બધાય નરકના જેવા, બધાય દેવો, બધાય પ્રાણીઓ, કેમ પરમાર્થ પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ, પરમાર્થ પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ, જરા પણ મારું તારું રહ્યું જ નહીં, એનું અનુસંધાન કરીને આનંદજી મહારાજ કહે છે કે શ્રી નમીવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધ, નામ ભગવાન નું લીધું કારણ કે સિરીઝ આવતી હતી ને, પહેલા ભગવાન બીજા ભગવાન ત્રીજા, એટલે 21માં ભગવાન આવે તો કે નમી નમી જીન બન શટી દર્શન આરાધે, પછી એનો વિસ્તાર। આજે આપણે દેશ કાળ સમય શક્તિ એ બધાની મર્યાદામાં ટૂંકમાં જે પરમાર્થ માર્ગ, પરમાર્થ મોક્ષ માર્ગ, સાચા આનંદની પ્રાપ્તિનો માર્ગ, એ વિશે સંક્ષિપ્તમાં વિચારણા કરીશું। એમાં જે એવો રાખ્યો છે કે ભગવાનનો માર્ગ દરેકને જોડે, તોડતો નથી। એક સંત હો,
તમારો દુનિયામાં મોટા રાજા હોય એ પણ પ્રજાના જુદા જુદા વર્ગોને જોડે. સંત તે છે જે લોકોના હૃદયને જોડે, સંધિ કરે. અને બીજા જે છે એ હજુ યથાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત નહીં થઈ હોવાથી તોડે. આપણામાં તો આપણે તો આમાં નહીં, આપણે બીજાનું કઈ નહીં, આપણે કહીએ તો મારે તો સાચા, આમ જ મોક્ષા, આમ જ આત્મકલ્યાણ. એવું કશાયને વશ, એવું ડોગમેટિઝમ વાપરે. જ્યારે જ્ઞાનીઓ કહે છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, એટલે આપણે સમજીએ તે અને ત્યાં ત્યાં તે આચરે, એટલે ત્યાં ત્યાં તે આચરીએ, તો આત્માર્થીજન આપણે. આત્માર્થી બહુ મોટી પદવી છે. હું આત્મસ્થિતિમાં ત્યાં કીધું આટલું જાય તો આત્માર્થી પણ હોય, અને આટલું હોય તો આત્માર્થી પણ ન. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું, ન મધ્યસ્થતા. એ મતાથી એને શાશ્વત આનંદની પ્રાપ્તિના માર્ગની નજીકતા નથી. હજુ ઘણા ભવ લેવા પડશે. અહીં તો ભવ્ય અને આસન્ન ભવ્યની વાત. થોડા વર્ષો, થોડા વર્ષો એટલે શાસ્ત્ર પરિવાર, બે ચાર પાંચ જન્મની અંદર જેવો સિદ્ધ પરમાત્મા બની જવાના. આવું હોય હા, જો એવા જીવો ન જન્મવાના હોત તો ભગવાન શાસ્ત્રો લખત જ નહીં. ભગવાને શાસ્ત્ર લખ્યા છે તે ભવ્ય જીવોના કલ્યાણને માટે લખ્યા, સર્વ ભવ્ય જીવોના કલ્યાણને માટે લખ્યા. તો એની આપણે ટૂંકમાં વિચારણા કરીએ. પ્રશ્નોત્તરીનો સમય કદાચ અત્યાર ન રાખીએ, બપોર પછી રાખીએ, સમય રહેશે તો રાખીશું. આપણે શું જોઈએ છે? આ ચોરે મહારાષ્ટ્રીએ વાત કરી તો હું કોણ, સવારે તારી ખબર છે, તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એટલે આનંદ નો ધામ તું છો. ભાવે કરીને તું અનંત આનંદ અને અનંત જ્ઞાનનો સ્વામી છો. કોઈ કે અમારે આત્મા પ્રાપ્ત કરવો છે. આત્મા પ્રાપ્ત કરવો છે એટલે શું? આત્મા તું છો જ, આત્મત્વની પ્રાપ્તિ. કૃપણદેવ એવો શબ્દ વાપરો, શું શબ્દ વાપરે છે? આત્મત્વની પ્રાપ્તિ કરવી. આત્મા તો તું છો જ, પણ આત્મત્વ નથી તારામાં, અનાત્મત્વ. આત્મા તું બન્યો નથી, અનાત્મા જેવો છું. એ કયા પત્રાંકમાંથી? પંચાવન. અને તમે કહો છો આ શબ્દ બરાબર, આ તો અબોધપણાની પંચાવનમાં, અબોધપણાની એટલે જડતાની, એટલું કહી દીધું. એવો શબ્દ વાપર્યો કે સાહેબ મન તમે પથરો કહો છો? ભાઈ જેનામાં આત્મજ્ઞાન નથી એને અમે તો પથરો કહીએ છીએ, પણ અમારા સ્વામી તો એનાથી કડક છો, એટલે કે પશુ છો. એમ કે આચાર્ય, આચાર્ય ભગવાન કે તું પશુ છો, તારી જાતનો સ્વીકાર કરતો નથી, ભલે તને અનુભવમાં નથી આવતો, તોય એમ કહે ભગવાન અને ગુરુએ કહ્યો એવો હું ચૈતન્ય છું, એવું અત્યારે કહીશ તો ભલે અત્યારે તું અંધશ્રદ્ધાળુમાં બનીશ, પણ ધીમે 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 કરતા એમાંથી પણ તું આગળ વધી.
એને ભારતીય અધ્યાત્મ પરિભાષામાં આત્મજ્ઞાનાદિની પ્રાપ્તિ. શું કરવું છે આપણે આ જીવનમાં? આત્મજ્ઞાનાદિની એટલે આત્મજ્ઞાન આત્મ સમાધિની પ્રાપ્તિ કરવી. એટલું ન થાય તો ઉત્તમ મુમુક્ષુ પણ, એટલું ન થાય તો મધ્યમ મુમુક્ષુ પણ, એટલું ન થાય તો જગન્ય મુમુક્ષુ પણ, એટલું ન થાય તો આત્માર્થી પણ, એટલું ન થાય તો માર્ગાનુસારી પણ અથવા સજ્જન પણ. પણ એટલાથી આત્મા ન મળે હો, પણ જ્યાં છું ત્યાંથી આગળ વધ. તું જ્યાં ઉભો છું ત્યાંથી તું ઉપર ચડ, એટલે કે આગળ વધ. એની આરાધના એવું નથી, આરાધના એટલે ઉપાસ, ઉપાસના એટલે સાધન, સાધના એટલે અભ્યાસ, અભ્યાસ એટલે ટુ પાસ થ્રુ ધ પ્રોસેસ ઓફ સેલ્ફ પ્યુરિફિકેશન. ટુ પાસ થ્રુ ધ પ્રોસેસ ઓફ સેલ્ફ પ્યુરિફિકેશન જેટલું શક્ય હોય, એક પછી એક સોપાન સર કરવા. પહેલા બાળકને, અત્યારે તો બધું ફરી ગયું, પહેલા આપણે 1-10 સુધી શીખવાડતા, 1-10 સુધી શીખવાડતા, પછી એકુ દુ ત્રીજા એમ આ શીખવાડતા, પછી 10 એ રીતે ધીમે ધીમે આગળ વધે. પછી આગળ જેટલી શક્તિ હોય એટલી પ્રાઇમરીમાં જાય, પછી મિડલ સ્કૂલમાં જાય, પછી સેકન્ડરીમાં જાય, હાઈસ્કૂલમાં જાય, કોલેજમાં જાય, યુનિવર્સિટીમાં જાય, યુનિવર્સિટીથી પેલી બાજુ ડિલીટ. વિદ્યાવારી પીએચડી કરી એમ પોતાની શક્તિ પ્રમાણે. તો એના માટે કરવું શું? એના માટે એક પાછળના એક રંગ આખો અહીંથી જાય છે, આછો રંગ પાસેલા વાળાને દેખાશે, જેની સારી આંખો હશે એટલા બધાને દેખાશે. સારી આંખો એટલે સમજી ગયા ને? હા, દ્રષ્ટિ જેની દેખી શકે છે. અહીંયા એક આવું છે આમ, આ હું, આ તું ભાઈ, શું કે આ શું, આ તું એટલે કે એટલે શું, તમને કઈ ખબર ન પડે. તું ભાઈ એક અખંડ ચૈતન્ય રૂપ આત્મતત્વ છો. એ ભાઈ ભગવાન આચાર્ય દેવ આપણને કહે છે, જે ભાઈ હે વત્સ, હે ભવ્ય, હે મિત્ર, આપણને એક અખંડ ચૈતન્ય રૂપ આત્મતત્વ આખી વસ્તુ. એ સાહેબ થોડી તોડી તોડી ના પણ કે તૂટે જ નહીં. આત્માને કોઈ તોડવા માંગે તો એ વસ્તુ તૂટી શકે એવું છે નહીં. તીર્થંકર ભગવાન પણ એને તોડી લો, કારણ કે તીર્થંકર ભગવાન વસ્તુ વ્યવસ્થા તેનો અતિક્રમ ન કરી શકે. ભગવાન ભગવાન કેવી રીતે થયા? સાચા મોક્ષ માર્ગને અનુસરવાથી ભગવાન મોક્ષ ભગવાન થયા. ભગવાન કઈ કે સાહેબ અત્યારે તો ઠીક, અહીંયા તો મોક્ષ માર્ગ નથી, તીર્થંકર ભગવાન નથી, પણ આપણે ત્યાં સિમંદર ભગવાન છે ને ત્યાં તો જુદી જાતનો મોક્ષ માર્ગ ચાલે ને. તો કે ના, આ મહાવીર ભગવાને કહેલો છે એ જ ત્યાં ચાલે. કે એ તો છે જ, પણ સાહેબ પછી પેલો શ્રેણિક રાજાનો જીવ મહાપદ્મ તીર્થંકર થશે ત્યારે તો નવો મોક્ષ માર્ગ કાઢશે ને. કે ના, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, પ્રેરે પરમાર્થની તે વ્યવહાર સમણો નો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુતે એમને નિર્વાણના
ઇઝ માર્ગ. સાહેબ, મને તમારી વાત સાચી નથી લાગતી, કારણ કે તમે કહો છો કે આત્મા તો એક અખંડ તત્વ છે એમ કહો છો. હા કે ભાઈ, મૂળમાં જોતા, મૂળમાં જોતા આત્મા અખંડ તત્વ, પણ એમાં અનેક ગુણો ભરેલા, એમાં અનેક પ્રકારની શક્તિઓ છે. આપણા આત્મા કહેતા આમ ન જોઈએ, આત્મા ઊંઘમાં પણ જે હોય છે, સ્વપ્નમાં પણ જે હોય છે, પરંતુ ભ્રાંતિને લીધે જાગૃત અવસ્થામાં ખ્યાલમાં આવતો નથી, એ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય જ્ઞાન છે. ખટપટ યાની જાણતું તેથી તેને માન, પણ જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. આત્મા એટલે પોતાની આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, પણ શંકા નો કરનાર તે અચરજ એહ અમા. આપણે આપણી જાતને ન માનીએ ને તો મટી ન જઈએ. ભલે ખોટો ખોટો આત્મા તો રહે જ, તો હું આત્મા બાત્મા માનતો જ નથી, આ બધું ઠીક મારા ભાઈ, આ તો માત્ર એક દાર્શનિક બધી વિચારવા કોન્સેપ્ટ, એવું નથી. પણ ભલે તું એવું માને, પણ તું તો છો જ, તું જેવા કર્મો કરીશ એ પ્રમાણે તને ફળ મળતા અને મને પણ ફળ મળતા ઇન્દ્ર જીનેન્દ્ર નરેન્દ્ર રૂપી શકશે. આપણે આપણી જાતને આત્મા ન માનીએ તો પણ આપણે તો આત્મા છીએ જ, આપણા માનવાથી વસ્તુ સ્વરૂપ બદલાતું નથી. કે શું તમે કહેતા હતા કે આત્મામાં અનેક શક્તિઓ, એક જાણવાની, એક શ્રદ્ધા કરવાની શક્તિ, એને આગળ પછી લઈ શકાતા ક્યાં. આત્મામાં એક શ્રદ્ધા નામની શક્તિ છે, એક જ્ઞાન નામની શક્તિ છે, એક આચરણ નામની શક્તિ છે, અને એક તપ નામની શક્તિ છે, અને એક વીર્ય નામની શક્તિ છે. એ એટલા માટે લીધું કે આ બધાને જે સ્વેલ પૂરું પાડે ને એમ વીર્ય. શ્રદ્ધાની, શ્રદ્ધા કરવાની શક્તિ કોણ પ્રોવાઈડ કરે? કે વીર્ય. જ્ઞાન જાણવાની શક્તિ કોણ પૂરું આપે? તો કે વીર્ય. તો કે આચરણ કરવાની શક્તિ કોણ આપે? તપ કરવાની શક્તિ કોણ આપે? આત્મા વીર્ય નામની નો એક ગુણ છે જે બધાને એનું એક એ જ કામ, ફ્યુઅલ પૂરું પાડો. ગાડી ચાલવા દો, ગાડી ચાલવા દો, આગળ મોક્ષ માર્ગમાં ગાડી આગળ ચાલવા દો, એનું વિસ્તાર આપણે પછી લઈશું. અત્યારે આપણે જે વિચારવું એ છે કે સાહેબ, તમે પહેલા એમ કહેતા હતા કે આત્મા એક અખંડ વસ્તુ છે, અને હવે એમ કહો છો કે આત્મામાં એક શ્રદ્ધા છે, આત્મામાં એક જ્ઞાન છે, આત્મામાં આચરણની શક્તિ, આત્મામાં તપની શક્તિ. વાત બરાબર કે એ કેવી રીતે બની શકે? જો ભાઈ, બે જુદી જુદી જાતના દર્શન લઈએ. તું હમણાં તારી દીકરી માટે એક મોતીનો હાર લાવે, પચાસ પંચાવન મોતી વાળો એ હાર, પેલા નાના મોતી, મોટા ઇન્ટી મોટા, એટલી મોટા ઇન્ટી મોટા, એટલી મોટા મોટા, પછી એક ભાઈ નાના 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 નાના, બધા પાછળ એક જ દોરીમાં પરોવેલા છે. એ દોરી કાપી નાખો તો બધા હાર એક છે ને મોતી, અને બંને વાત સાચી, હાર એક છે અને મોતી. અને આપણે સ્થૂળ દર્શન, થોડું સૂક્ષ્મ દર્શન કે ભાઈ સોનું,
કે સોનું એટલે સોનું થાય, એમાં હું તમને એટલી અક્કલ નથી ભાઈ. એવું છે ને, એમાં પીળાપણું છે, એમાં ચળકાટ છે, એ વજનદાર છે, એને કાટ ન લાગે, એમાંથી અનેક પ્રકારના ઝીણી ઝીણી નકશી પણ ડિઝાઇન પાડી શકાય એવી જાતની એક પ્લાયેબિલિટી. લડવડિયા લે એવી જાતની શક્તિ ઘણા ઝીણી ઝીણી ડિઝાઇન પણ એમાં પાડી શકાય, તૂટી ન જાય. એબસન્સ ઓફ બ્રિટલ પ્લાયેબિલ. આવું કેસા સોનું તો એક છે, એમાં વળી પાછું આમ હોય ને પાછું આમ હોય ને પાછું આમ હોય, એવું એમ આત્મા એક છે. એનામાં જુદું જુદું જુદા જુદા પ્રકારની શક્તિ, જુદું જુદું કાર્ય કરી શકે એવી શક્તિઓ, એનું વિસ્તારથી વર્ણન આચાર્યોએ કરેલું છે. પાંચ મુખ્ય તો આ કીધા, જ્ઞાન દર્શન ચારિત્ર તપ ને વીર્ય. બીજી 47 મુખ્ય શક્તિઓનું વર્ણન એ સમયસાર આદિની ટીકામાં કરેલું. અને આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચારીએ તો, ગુરુગમથી વિચારીએ તો, ભગવાનના 1008 ગુણ છે ને, એ પણ ભગવાનની 1008 શક્તિ. તો મુનિ મહારાજ આમ તો 28 મૂળ ગુણ કહેવાય, સત્યાવીસ, પણ એમની આગળ શું લાગે, શ્રી શ્રી 108 કીધા, ને ભગવાનમાં કેટલા કીધા, 1008. એક હજાર ને આઠ નથી, એ તો 1008 મુખ્ય કીધા, કારણ કે આપણી બુદ્ધિમાં એમથી વધારે બેસે એવું. ભગવાન તો ભગવાનમાં અનંત ગુણ, એટલે આ તો કીધું કે સાહેબ તો એક ને અનેક બે માં વિરોધ આવે છે, કે વિરોધ નથી આવતો. હાથ એક, આંગળી અને હાથ એક, આંગળી અને એવી રીતે આપણે એક છીએ પરમાર્થથી જોતા, પણ આપણામાં જુદી જુદી જાતની અનેક શક્તિઓ, એ શક્તિઓનો વિકાસ કરવો અને સમન્વયાત્મક વિકાસ કરવો એને આત્મકલ્યાણનો માર્ગ છે. આત્મશાંતિ, આત્મ આનંદ, આત્મ સમાધિ, પરમ કલ્યાણ, મોક્ષ નો માર્ગ એને કહેવામાં આવે. અત્યારે આપણે તો ટૂંકમાં જ જવાનું, કારણ કે અત્યારે એક ગુણના વિકાસની ડિટેલ નથી કે, કારણ કે એ તો આપણે ઉપર લઈ લઈએ કે ભાઈ સમ્યક દર્શનની ઉપાસના, સમ્યક જ્ઞાનની ઉપાસના, સમ્યક ચારિત્રની ઉપાસના વગેરે, માત્ર એના અગત્યના સ્ટેપ્સ આપણે યાદ રાખીએ. કેમ? કારણ કે આપણે એકાંગી વિકાસ કરવો નથી, અને એકાંગી વિકાસ જે છે તે સાચો નથી એમ આગળ ઉપર આપણને કહેશે. એકાંગી વિકાસ કરે તો તે બરાબર નથી, સર્વાંગી વિકાસ કરે તો જ પરમાર્થ મોક્ષમાં મળે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, પણ મોક્ષ માર્ગ તો એ, સાચી શ્રદ્ધા પણ, સાચું જ્ઞાન પણ, સાચું આચરણ પણ એ ત્રણે જ્યારે એક બને ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પર. એકલી શ્રદ્ધા કરે તો મોક્ષ માર્ગ નો, એકલું જ્ઞાન, કારણ એને અંધશ્રદ્ધા, એકલી શ્રદ્ધા કરે, જ્ઞાનને ન માને, આચરણને ન માને, તપને ન માને, બીજા કશન ન માને, તો એ ભગવાન કહે છે ભાઈ અંધશ્રદ્ધા. એવી રીતે જ્ઞાન એકલું, હું તો જ્ઞાનમાં માનું થાય, હું તો જ્ઞાની છું, હું તો જ્ઞાની છું. અરે ભાઈ, એકલા જ્ઞાનને માને અને શ્રદ્ધા ન હોય, એકલા જ્ઞાનને માને ને આચરણને ન માને, તો એને શુષ્ક જ્ઞાની, ઓછી પંડિત, એને આત્મકલ્યાણનો
એ બધું કોઈ આચરણ નથી, હું તો આચરણમાં માનું ફટાફટ બસ મોક્ષ કેમ ન મળે અત્યારે મળે. ભાઈ શાંત થાવ, ધીરે ધીરે તમારી વાત બરાબર છે, તમારો ઉત્સાહ પ્રશંસનીય છે, પણ તમે જે ફટાફટ કરવા માંગો છો એ શેમાં કરવા માને લો. આ તું છોડો છો, આત્મા છે, આ તો આત્માનું પેકિંગ છે. આત્માનું પેકિંગ એટલું આમ આમ ફેરવીએ કે માલ ન ફરે, માલ ફેરવવો. આપણે તો એટલી શરીરને સુધારવું નથી, એટલી વાણીને સુધારવી નથી, એકલા વિચારને સુધારવા નથી, એ વિચારને સુધારીને વિચારક, એમાં જ અત્યારે મિશ્રતા થઈ ગઈ છે. વિચારક જે છે મૂળ જે આત્મતત્વની પર્યાય જે છે એ બગડી ગઈ છે, અને આત્મતત્વની પર્યાય બગડી છે એટલે આત્માએ બગડ્યો છે. પર્યાય દ્રવ્ય વિના હોય, પર્યાય દ્રવ્ય વિના હોય તો પર્યાય આખી બગડે, એટલે આત્મા આખો ચોખ્ખો. કે એ વાત તારી બરાબર નથી તો ભગવાનનું સૂત્ર ખોટું પડે. એટલે વસ્તુનું સ્વરૂપ ખોટું થાય કે ભાઈ દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત, એનો જેને અભ્યાસ કરવો એ પ્રવચન સારની આઠમી ગાથા જુએ. તો આત્મા જ ક્રોધ કરે છે, આત્માનો એ દોષ, આત્માનો અપરાધ છે. એમ જો ન સ્વીકારે તો અપરાધ ટાળી ન શકાય. કે અપરાધ કોઈ જ કરે છે, કર્મનો ઉદય છે ને એટલે મારામાં આ બધા ક્રોધાદી વિકારો થાય, હું તો કંઈ કરતો નથી. એવું ન હોય પ્રભુ, જો ક્રોધાદી કર્મોથી જ વિકાર થાય તો કર્મો તો કાયમ રહેવાના, એટલે તારો પણ સંસાર કોઈ બી છૂટે નહીં, તને કોઈ બી મોક્ષ મળે. ક્રોધ મારો અપરાધ છે, ક્રોધ મારી ન્યૂનતા, ક્રોધ મારા પુરુષાર્થની ખામી છે, ક્રોધ મારી જાગૃતિ અને મારા આચરણની ખામી. હું તો છું ક્ષમા કરું, પણ કર્માદિને વશ થઈને, સંજોગોને વશ થઈને હું ક્રોધ રૂપે પરિણમી જઉં છું, અભિમાન રૂપે પરિણમી જઉં છું, એવા બીજા વિકારો રૂપે પરિણમી જઉં. તો ટૂંકમાં આપણે શ્રદ્ધા પાકી કરવી હોય તો શું કરવું, એ માટે અહીંયા માત્ર મુદ્દા લીધા થોડા, કે સત્પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. સત્પાત્રતા એટલે શબ્દ તો સહેલો છે, બધાને આવડે. સત્પાત્રતા એટલે સૂક્ષ્મ દ્રષ્ટિએ મોહની કર્મ જે છે એની સ્થિતિ અને અનુભાગ એટલા બધા તોડી નાખવા કે થોડા કાળમાં આત્મજ્ઞાન થઈ મોહ ગ્રંથિનો ભેદ કરી નાખે એવી પોતાની દશા બનાવવી. જ્ઞાનીઓ આચાર્યો વચનામૃત 135 મેને સમ એ પણ આગળ આવશે. એટલે સદગુણ સંપન્નતા સત્પાત્ર તમે એક વસ્તુ આવી, સદગુણમાં ઘણું બધું આવ્યું એ પાછી ડિટેલમાં આગળ આવશે. આગળ પાક થાય કેવી રીતે, અનંતકાળ વીતી ગયો તોય આવું થયું નહીં, માટે સત્સંગ કરવો જોઈએ. જ્યાં આવા ગુણો પ્રગટ્યા હોય ત્યાં તેનો પરિચય કરવો જોઈએ. પૂજામાં બોલીએ, પૂજામાં બોલીએ જજત હરત ભવ ફંદ પાવત મોક્ષ મહી, પદ જજત હરત ભવ ફંદ પાવત મોક્ષ મહી. ભગવાનના પદ જજત ઘસી ઘસીને બાબલાને કેટલો ચોખ્ખો કરી નાખો છો, અરીસો કેટલો ચોખ્ખો કરી નાખો છો, ફ્રીજ કેટલું ચોખ્ખું કરી નાખો છો. આપણી જાતને એવી રીતે ચોખ્ખી કરવા માટે જેમણે ચોખ્ખા કર્યા છે સત્પુરુષોનો સંગ,
ગુણિયલ જનોનો સંગ અને મહાન સત્પુરુષનો સંગ થાય તો સદગુરુ, મહાભાગ્યવાન હોય તો સદગુરુ મળે. એમની ભક્તિથી ઉપાસના કરવી જોઈએ. આપણે સત્પુરુષની સાથે રહીએ અને સત્પુરુષના ગુણો આપણામાં ના આવે તો આપણે સત્પુરુષ પાસે રહ્યા નથી. ફિઝિકલી રહ્યા પણ આપણો ઉપયોગ જોડ્યો નહીં, આપણું મન જોડ્યું, એટલા માટે ભક્તિથી ઉપાસના. એટલે ક્ષમા, વિનય, સંતોષ, મૈત્રી આદિ ભાવોની આ સદગુણ સંપન્નતાની થોડી ડિટેલ આપે. સાંભળેલા સદગુરુનું સમાગમ કરે ને તો એને ઉત્તમ વસ્તુ સાંભળવા મળે. સાંભળેલા આત્મબોધનું જાગૃતિ પૂર્વક સતત આરાધન, એટલે શ્રદ્ધાપૂર્વક આરાધન એમ સમજી લઈએ. અહીં શ્રદ્ધાપૂર્વક એમ જોઈએ શું? સાંભળેલા આત્મબોધનું જાગૃતિ પૂર્વક સતત અને આરાધન. અહીંયા જે કીધું ઉપાસન નહોતી કરી, શું કરી દઉં? આનંદજી મહારાજ કહે છે કપટ રહિત થઈ આત્મ અર્પણ. વચનામૃતજી કહે છે મારા ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ હે પુરુષ, હે સત્પુરુષ મારી ઈચ્છા. આણાએ ધમ્મો, આણાએ સમ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મ વિનય. દંશણ મૂલો ધમ્મો, ફેઇથ, ટ્રુ ફેઇથ ઇઝ ધ રૂટ ઓફ ઓલ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. હવે બીજો જ્ઞાન નામનો ગુણ, આ શું કરે એનું આગળ બીજા એના પર્યાય વાંચી શબ્દો આપશે એટલે અત્યારે અમે જતા નથી. જાણનાર એક શક્તિ છે, જાણવા વાળી છે. હું ચોટકો ભરું તો સાહેબ દુખે છે, દુખતા સાહેબ ગળ્યો છે, સાહેબ પીલાય છે ને કેસરની સુગંધ. જાણનાર રાજી થઈ ગયો એ તારો દોસ્ત, પણ અંદરમાં જાણે જાણ્યું કેસર છે, ઇલાયચી છે, ગળપણ છે, મલાઈ જાણ્યું એ આત્માએ જાણ્યું, પણ એને મજા આવી એ સજાનું કારણ. મજા આવી તે સજાનું કારણ, કારણ કે પર વસ્તુમાં મજા છે આપણે ભૂલી જઈએ. એટલે કે સાહેબ બહુ મજા આવી. જાણવા વાળું જ્યાં જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, એનું પહેલું સ્ટેપ શ્રવણ છે. નવ પ્રકારની ભક્તિમાં તો શ્રવણ આવે, પણ મૂળ માર્ગમાં પહેલું શું કીધું બોલીએ? એટલે જરા કોઈને જરા ઝોકું આવ્યું હોય તો જતું રહે. હે દેહા દેથે ભિન્ન આત્મા રે ઉપયોગે સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીન નો એમ જાણે સદગુરુ ઉપદેશ થી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીન નો રે મૂળ માર્ગ સાંભળો જીન નો રે. એ જે શ્રી ગુરુનો ભગવાનની વાણીનો આચાર્યોની અનુભવ અને સંતોની અનુભવ વાણી જે સાંભળે એનું ફોલો ઇટ અપ મેન્ટલી, ફોલો ઇટ અપ મેન્ટલી અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. અનુચિંતન, વિવેકપૂર્વક મન વચન કાયાથી જ્ઞાન આરામમાં લાગી રહેવું, વિવેકપૂર્વક. આત્મા અને અનાત્માના ભાનપૂર્વક, જડ અને ચેતનના ભાનપૂર્વક, સ્વ અને પરના જાણપણારૂપ ભાવ સહિત
मन वचन काया शरीर ये पण उपयोगी साधन सद्गुरु नो बोध सांभळवानी पेलो बोलो छे ने ना जय शकु सुनवाने गुरु ने वाणी पावन जहन मन छे पण लकवो थयो जवातू नथी तो शरीर नी पण जे अपेक्षा है आवश्यकता छे ई अपेक्षा आवे छे महावीर भगवान तो एनी बहुत डिटेल आपे छे ने एम कहे छे के जेने वज्रुषभादि नारा सहन न होय तेनो मोक्ष के भवे थाय ये तो एक सुपर साइंटिस्ट है पण अत्यारे आपणे शास्त्रनी वात नथी करवी पण सादी वात विवेक पूर्वक मन वचन आपणे लोको आम एटलुं चिंतन करो बेस जो मन भागे एटले आपणे तो भगवान नुं स्तवन करवुं पड़े भगवान नुं नाम बोलवुं पड़े मंत्र बोलवो पड़े ए प्रार्थना बोलवी पड़े क्षमापना बोलवी पड़े प्रतिक्रमण नो पाठ बोलवो पड़े सामायिक नो पाठ नहीं तो आपणुं पाछुं मगज मन भी ये भागे એટલે વચન પણ એમાં જરૂરી છે કાયાથી મનથી મન તો પહેલું જ જોઈએ કારણ કે જો મન ન હોય ચિત્ત ન હોય ઉપયોગ ન હોય તો ફળ થોડુંક જ મળે ફળ તો મળે હું કાયા ને વાણીથી પણ ધર્મ કરે તો ફળ ન મળે એવું નહીં પણ રાજા ફળ ન મળે એટલા માટે કીધું ઉપયોગ તે ધર્મ ક્રિયા તે કર્મ परिणाम से बंध मिथ्यात्व ते भ्रम शोक ने संभारवो त्रणे जोई आपणे तो पछी बहु मोटा महापुरुष था एकदम पछी जारे एकदम मिरेकल समाधि में जता रहे पछी हमने मन अने वाणी बे तो शांत थी गया अने पछी आगळ तो चित्त पण शांत एवो क्या थई गया मनातीत वचनातीत कायातीत वा शुद्ध चैतन्य ना आनंद मा लीन थी गया शुद्ध चैतन्य ना आनंद नी अंदर लीन थी गया भगवान अने वा महान मुनिजनो महान ज्ञानियों ज्ञान आराधना मा लागू इतने पछी वाचना पृथ्वना અનુપ્રેક્ષા આમનાય કે ધર્મોપદેશ જેવી પોતાની શક્તિ હોય એવા પ્રકારે સ્વાધ્યાય કરવો જ્ઞાનની આરાધના ચાલુ કરવાની કારણ કે એનો નંબર બીજો કીધો છે આત્મસિદ્ધિનો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર તેવે સદગુરુચરણ એ બધું પણ પછી છતાં અપવાદ આપ્યો એટલે બીજો પણ ઓલ્ટરનેટિવ આપ્યો કે ભાઈ આત્માની અસ્તિત્વના દેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ ને ત્યાં આધાર તો શાસ્ત્રની પણ જરૂર છે અને સત્પુરુષની પણ જરૂર છે સત્પુરુષ પાસેથી દ્રષ્ટિ મળે તો શાસ્ત્ર ઉપકારી બને નહીં તો શાસ્ત્ર ઉપકારી બને એટલે અહીંયા છેલ્લામાં એનું સમરી કરે સુવિચાર સારા વિચારોની પરંપરામાં ચિત્તને લગાડેલું રાખવું એને જ્ઞાન આરાધના નિશ્ચય નહીં કહે છે અથવા એને અભિક્ષ્ણ જ્ઞાનો એવું અમારા સ્વામી ઉમાસ્વામી ભગવાન કહે છોડ કારણ ભાવનામાં એક અભિક્ષ્ણ જ્ઞાનો ઉપયોગ આવે આપણા જેવા તો બે ચાર મણકા ફેરવત ક્યાંય ને ક્યાંય બીજી મન ચતુર્ને એ કહે છે અભિક્ષ્ણ જ્ઞાન ધારદાર વચ્ચે કોઈ આવી જ ન શકાય ધર્મ ધ્યાનની પરંપરા એક સાથે વચ્ચે બીજો કોઈ પહેંચી ન શકાય એટલા બધા મહાન છે હવે ત્રીજી વાત કરે છે સાચું આચરણ આચરણ એટલે ચારિત્ર એટલે કોડ ઓફ કોન્ડક્ટ
કોડ ઓફ કોન્ડક્ટ. અત્યારે ટૂંકમાં વિચારણા ચાલે છે. પહેલું વ્યસન મુક્તિ, કોઈ મોટા વ્યસનને આધીન હોય એને આગળનો ધર્મ થાય નહીં. કોઈ પણ મોટું વ્યસન ન હોય પછી સપ્ત વ્યસન ત્યાગ વગેરે બધું તમને બધાને ખબર. હિંસાદી પાપોથી નિવર્તન કે આની શી જરૂર છે? તો આની કે છે ભાઈ, સત્સંગ સદગુરુની ઉપાસના કરવી હોય ને તો પછી આ હિંસાદી પાપો ઓછા કરે. એક ફેક્ટરીથી ઘર ચાલે છે, સારી રીતે ચાલે છે, બચત પણ થાય છે, દર મહિને 2-5-10 હજાર બચત, ઘરનું કામ, ઘરનું ખર્ચ નીકળી જાય છે, ફેક્ટરીનું ખર્ચ નીકળે બધું. તો બીજી ફેક્ટરી નથી કરવી, મારે નથી કરવી, તમારે કરવી હોય તો. એટલે માતાઓને 58 સાજલા છે તો હવે 59 માં લાવવું હોય બા કેને માટે પહેરવાના છે? એટલા અહીંયા અહીંયા જે આવતું હોય એને એવા બધા 60મો 61મો સાડલો સાહેબ, આ ડિઝાઇન નવી નીકળી છે, આ રંગ નવા નીકળ્યા છે, એટલે હવે જૂની જૂના જૂના સાડલા ફેંકી દેવાના, નવા નવા સાડલા લાવવાના, કે ન ચાલે બા. તો એ તન ધરમ ભરમ આગળ નો થાય, કારણ કે એમાં હિંસા એનો પરિગ્રહ આદિ પરિગ્રહનું પરિમાણ. એટલે ભાઈઓ સમજી લો, તમારે સફારી સૂટ ને બધું અને તમારા બંગલા વગેરે તો શહેર પૂરતું જ, હવે શાંતિ. અહીંયા નિવર્તન નો અર્થ છે પરિમાણ. નિવર્તન સંપૂર્ણપણે તો કોણ કરી શકે? મુનિ મહારાજ. અહીં નિવર્તન નો અર્થ યથાપદવી સમજવાનો, અર્થાત જુદી રીતે હવે કહે છે. આ એક રીતે કીધું, આ બીજી રીતે કીધું, ત્રીજી રીતે કહે છે. અર્થ કામરૂપી પુરુષાર્થની મર્યાદા. ચાર પુરુષાર્થ છે ને, પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ લઈ લેવાની, 47 વર્ષે આપણને પગાર મળી જાય છે, પેન્શન મળી જાય છે. મારે તો 37 વર્ષે લેવી હતી, પણ હવે આ આપણું પૂરું થતું નહોતું, એટલે હવે 47 પૂરું થઈ જાય છે, 90 પગાર મળે છે, એટલે આપણે ચાલી જશે. મોટો છોકરો આગલી સાલથી, આ સાલથી કમાતો થયો છે, એટલે આપણે ગાડું ગબકશે કામ. સાહેબ મારો બધે વટ પડવો જોઈએ એકદમ, હું જ્યાં જાઉં ત્યાં આવી ગાડીઓ નહીં વાપરવાની, એવું કઈ આપણે એવું જોઈએ. વટ તો પડી જાય, જે વટને બહુ પાડવા માંગે ને એનો વટ એ તો પાપ ભાવ છે. 5માંથી કોઈનો પણ ગુલામ હોય એને ધર્મ નો થાય. કીર્તિ કાંચન કામિની કાયા કુટુંબ, 5નો સંબંધ હોય, 5 હોય એનો ગુલામ ન હોય. માટે અર્થ અને કામરૂપી પુરુષાર્થની મર્યાદા. હું સાદી ભાષા બોલું, તમે વિદ્વાન લોકો શું બોલો? અર્થ પરિમાણ શું? અને આપણે 12 વ્રત બોલો ને, દેશાવધિ દિશાવધિ દિગ્વ્રત દેશવ્રત, અમે સાદી ભાષા બોલીએ ભાઈ, શાસ્ત્ર ભાષા સમજી લેવી. એટલે બહુ મોટા વિદ્વાન હોય એ સિદ્ધિ આચાર્યની વાણી વાંચે, પણ વિદ્વાન થઈને નહીં, ગુરુના માધ્યમથી આચાર્યની વાણી વાંચીને તો ન વાંચે. આગળ આપણે નાસ્તિથી અસ્થિથી પરમાત્મની મુખ્યતા, આત્માદી સપ્તત્વોમાં સ્થિરતા એકાગ્રતાનો પુનઃ પુનઃ અભ્યાસ. ચારિત્ર એટલે શું? ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોક્ષો ભવિહીન નિજ પરિણામ છે. કે આ શું મૂક્યું? Try and try again, boy, you will succeed at law. મહાન પૂર્વાચાર્યો આ કાળમાં 85 વર્ષ સુધી સકળ સંયમનું પાલન કર્યું,
સિવાય મોક્ષ થવાનો નથી. પછી આ મુનિપણું મુનિપણું બધું ખોટું, આ બધું કઈ કરવાનું નહીં. એ તો તારા માટે, આપણા જેવા માટે. સંયમ ના હેતુ થી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જ આજ્ઞા આધીન યોગ વગેરે. તો આત્માદિ એટલે એમાં બીજા પણ આવ્યા. એકલા આત્માનું ચિંતન આખો દિવસ ન થઈ શકે. એટલે 12 ભાવનાઓ, 4 ભાવનાઓ, લોકનું સ્વરૂપ, નરક ગતિના દુઃખો, શરીરનું સ્વરૂપ, બધું તત્ત્વમાં ભગવાને કહેલા તત્વ, એનો એમાં વિચાર કરીને પછી એમાં સ્થિરતા લાવી. વિચાર કરી પછી નિર્વિચાર, વિચાર કરતા કરતા એવી એકાગ્રતા કરવી કે સુરતા, સુરતા સ્વરૂપ. આજ સવારના સ્વાધ્યાયમાં આવી નિજ સ્વરૂપ વિશ્રામ, નિજ પદમે વિશ્રામ. અમૃતચંદ્ર ભગવાને આજ સવારે ત્યાં વાત થઈ હતી સંતકુટરીમાં 14મી ગાથાની ટીકામાં તપ શબ્દ તેનો અમૃતચંદ્ર દેવે કરેલો. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાચ તપ, મોટા પુરુષ અને અધ્યાત્મ શાસ્ત્ર અને પાછા પોતે અધ્યાત્મના શિરોમણી. આપણા આનંદ ને માટે કોઈ પર મોટા પુરુષોની પણ વાત કરવી, આ બુટ પાલિશ વાળા હોય ને માણેક ચોકમાં પહેલાના જમાની વાત કરું છું. આજ તો બિરલા સાહેબે 4 કરોડ રૂપિયામાં મિલ લીધી. એ પોતે કેટલું કમાય છે? સાંજના 10 રૂપિયા પણ મળતા, 10 રૂપિયા એને સાંજે મળતા નથી એ જમાનામાં. અને વાત કોની કરે છે સાહેબ? બિરલા સાહેબે નવી મિલ લીધી 4 કરોડ. આપણે પણ કોઈક વાર આપણા સ્વામીની એવી રીતે વાત એટલી નહીં કરવી, પણ એમનો એમની સાથે પ્રેમ કરવો, એમના ગુણો ગાવા, એમની મહત્તા સ્વીકારવી, ફરી ફરી એમને અનેક રીતે સંભાળવા. તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે, વાચક યચક મહારે તું જીવ જીવન આધારો. તો એ વાત ટૂંકમાં થઈ. હવે આ તપની વાત, સાચું તપ તો સાદી ભાષામાં આહાર વિહાર નિહાર, એમાં નિયમિત. આખો શબ્દ આવે તો સંયમ થાય, આટલો શબ્દ આવે તો તપ થઈ ગયું. ખરેખર તો બે એક જ છે, સંયમ તપ. ઇન્દ્રિયોના નિગ્રહની મુખ્યતા હોય ત્યાં સંયમ, અને મનના નિગ્રહની મુખ્યતા હોય ત્યાં તપ. જુદી રીતે કહીએ શરીર વાણી આદિનો ઈચ્છા નિરોધ સહિત સંશય, એટલા માટે જૈન પરંપરામાં અને અન્ય પરંપરામાં પણ કહે છે ભાઈ ધ્યાન કરવા બેસો, સ્થિર રહો. શરીર હલાવવાનું નહીં, બોલવાનું નહીં, શરીર વાણી આદિનો ઈચ્છા નિરોધ સહિત સંશય. મનથી પણ બીજા વિચારો શેખ ચંદીના કરવાના, શાંત શાંત શાંત, એ ભગવાનની વ્યાખ્યા કરી છે. ઈચ્છા નિરોધ તપ વગેરે. અને આપણા જેવા ભેદરૂપ વાળા માટે પાછો ભગવાને 12 પ્રકારે તપ કર્યા. કેટલા પ્રકારે? 12 પ્રકારે તપ કર્યા. એટલે આ 4 જે છે એ પણ છે ને એક પણ છે. આ શ્રદ્ધા કરનાર કોણ છે? આ જ આત્મા. આ જ્ઞાન કરનાર કોણ છે? એનો એ જ આત્મા. આ આચરણ કરનાર કોણ છે? એનો એ જ આત્મા. આ તપ કરનાર કોણ છે? એનો એ જ આત્મા. આ શ્રદ્ધાનો આત્મા જુદો, જ્ઞાનનો આત્મા જુદો, આત્મા જુદા નથી.
એ તો ગુણ પોત પોતાને યોગ્ય કાર્ય કરે. પણ એ ગુણ નો સ્વામી કોણ? ગુલાબ એક અને પાંખડી અને કમળ એક, પણ એની પાંખડી પણ કમળ અને એક નથી, કમળ તો આ એક છે. ગુલાબ એક, પાંખડી અને આત્મા એક, ગુણો અને એકબીજાને સહયોગ આપીને આગળ લઈ જવાના. અહીંયા ટૂંકમાં પૂરું થયું. હવે આગળ લેવું ને તો આને આપણે ત્યાં લઈ લઈએ તો દેખવાની તો મુશ્કેલી પડશે. ચાલશે? ત્યાંથી દેખવાનું થયેલું પડશે. જી હા, ઊંધું કરો રહેતું. દૂસરે ભી આવી જતા બાદ પાંચ મિનિટ. હવે જે વાત આપણે વિચારી કે ભાઈ ચાર નો સંબંધ, આત્મા આપણે એક વસ્તુ છે અખંડ, કે આપણે બે ચાર કટકા કરી નાખો તો કે થાય જ નહીં, એ તો કાચો પારો છે. પારા ને તમે આમ ફેંકો પણ પાછો પારો એક થઈ જાય. ગમે એટલો વખત બે જુદા જુદા બાટલીમાં રાખીને પછી પારો એક કરો તો એક થઈ જાય. આત્માના કટકા થઈ શકે નહીં. આત્મા એટલે શું? કે ભાઈ આપણે આત્મા આપણે પ્રાપ્ત કરવો છે એમ કે છે એને આત્માર્થી. આત્મા એ જેનો અર્થ એટલે પ્રયોજન. આત્માને પ્રાપ્ત કરવાનું જેનું પ્રયોજન છે નામ આત્માર્થી. એનો અર્થ શું થાય? આપણે આત્મા વિશે જોયું કે ભાઈ તમે જે આનંદ જોઈએ છે ને, ટેસડો જોઈએ છે ને, મસ્તીમાં આવી જવું એવું કરો. હા, તો એ જ મારા સ્વામી છે કે શાશ્વત મસ્તી જોઈતી હોય તો એ સસ્તી નથી અને એના સારું જીવન પસ્તી છે. આત્માની મસ્તી નથી કઈ સસ્તી અને આત્માના આનંદ વિના તારું જીવન છે, તારું એટલે મારું એટલે ગમે જીવન છે પસ્તી. એટલે આત્માનો આનંદ પ્રાપ્ત કરવો છે અથવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું. એક સિક્કો એક જ આપણા હાથ કહેવાય, આપણા હાથ કહેવાય. આ જે છે એ તમે એમ કહો કે આ તો હથેળી કહેવાય છે, આમાં તો પેલી રેખા ને બધું હોય અને આ તો પાછળનો ભાગ છે, તો એ હાથ જ કહેવાય છે. હાથ જ એ કેવી રીતે કરવું? તમે કે અનેક પ્રકારના સંસ્કારો આગલા ભવોના પણ છે અને આ ભવના પણ છે. એટલે કોઈક મહાપુરુષો હોય એ ભક્તિ પ્રધાન. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? માન્યતા. માન્યતા એટલે શું? રસ અને રુચિ. એટલે શું? પ્રતીતિ. પ્રતીતિ એટલે શું? ફેઇથ. ફેઇથ એટલે શું? ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે શું? ઇનર બિલીફ. એવા મહાપુરુષ જે હોય એને શું કહેવાય? આપણે છેલ્લે લઈશું એમ. એવા મહાપુરુષને ઉર્મી પ્રધાન વ્યક્તિ કહેવાય. દેખાય? ઉર્મી પ્રધાન વ્યક્તિ છે. ઇમોશનલી ડોમિનન્ટ ઓર ઇમોશનલી ઓરિએન્ટેડ પર્સનાલિટી. તો એવા ભક્ત પણ હોય એને શ્રદ્ધાની મુખ્યતાથી કામ કરે પણ બીજા બધાનો સ્વીકાર કરે. જો આ બધાનો અસ્વીકાર કરે તો એ ખોટો ભગત. એટલે શ્રદ્ધાથી મોક્ષનું કારણ નથી પણ સાચી શ્રદ્ધાથી મોક્ષનું કારણ. એવી રીતે જ્ઞાન. તો ઘણા મનુષ્યો ચિંતન પ્રધાન અથવા એમને વિચાર કરવાનું વધારે ગમે અથવા જે લાઈક લોજિકલ એપ્રોચ પરીક્ષા પ્રધાની પણ હોય એમનામાં અથવા વિવેકપૂર્ણ વિચાર કરવાની એમના જીવનમાં એક ટેવ હોય, એક ડોમિનન્ટ ટ્રેટ કહે છે.
It is the dominant trait to take every object or every event in life with a discriminative approach. A discriminative approach. It was Vivek Purnam. Athwa, Swadhyayini Mukhita hoy. Sachu hoy to hai, kaan ke sachani vaat chale. Abadu sachani vaat chale. સ્વાધ્યાયની મુખ્યતા કોઈ રજૂ નો તો કઈ વાંધો નહીં. બિચારો સ્વીકાર કરે તો મુખ્યતા એકલો સ્વાધ્યાય નહીં, અથવા એવા આચાર્ય એટલે ઉપાધ્યાયનું વ્યક્તિત્વ થાય. ભગવાન પંચ પરમેશ્વરમાં આવે, હરિયંદ્રી જોડે આવે, ઉપાધ્યાય ભગવાન, આચાર્ય ભગવાન, સાધુ ભગવાન, એમ અથવા કેટલાક આચરણ પ્રધાન હોય. એટલે એ જયારે પોતે મોક્ષ માર્ગમાં જાય અથવા તો આત્મકલ્યાણ કરવા જાય તો પહેલા એમ કહે છે કે આઈ વોન્ટ ટુ ફર્સ્ટ ઇમ્પ્રુવ માય કોન્ડક્ટ, મારા જીવનમાં ગડબડ ન હોવી જોઈએ, મારા જીવનમાં કોઈ ધાબા ન હોવા જોઈએ, હું અમુક શિસ્તબદ્ધ રીતે ટેવાયેલો છું. ઓલરાઈટ, એવા હોય એવા પણ મહાપુરુષ હોય. જીવન પરિવર્તનની મુખ્યતા, ઘણો વખત ધર્મ કરીએ, ઘણો વખત સત્સંગ કરીએ, ઘણો વખત ભક્તિ કરીએ અને હતા એવા ને એવા જ રહીએ તો સાચો ધર્મ થયો? કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. એને એક્શન ડોમિનેટેડ પર્સનાલિટી કહે, એક્શન ઓરિયન્ટેડ પર્સનાલિટી પણ કહે છે, એક્શન ડોમિનેટેડ પર્સનાલિટી પણ કહે છે, અથવા આચાર શિસ્તબદ્ધતા તપ પ્રધાનપણું એવા આચાર્ય ભગવાન, એવા મહાપુરુષને આચાર્ય કહેવામાં આવે. તો ભક્તિ પ્રધાન હોય તો એ વાંધો નહીં, જ્ઞાન પ્રધાન હોય વાંધો નહીં, બીજાનો સ્વીકાર કરે પ્રધાન છે. એકલી ભક્તિ કરે તો નહીં, એકલી એટલો સ્વાધ્યાય કરે તો નહીં, એકલા ઉપવાસ કરે, એકલું તપ કરે નહીં. તમે વધારે તપ કરો પણ પછી બીજું પણ હોવું જોઈએ, બીજાનો સ્વીકાર હોવો. એટલે મોક્ષ માર્ગ મમ્મીઓને જલ્દી પ્રાપ્ત થવો જોઈએ. ત્રણ દીકરા છે કે પાંચ દીકરા કે દીકરી છે તો પછી મારે એક છે ને એ મને ભાલો, બાકી બધા અળખામણા છે. એમાં એક જરા વધારે ભાલો હોય એ વાત જુદી, એ થોડો વધારે ભાનો પણ કે આ તો બધા અવખામણા નક્કા. એવું ન કહેવાય માં તમે માનો છો, માનતો આશ્રમ વધારે નાનો છે, લાડ વધારે કરે માનો. એ પ્રમાણે ભક્તિ પ્રધાન વ્યક્તિત્વ, જ્ઞાન પ્રધાન વ્યક્તિત્વ, આચરણ પ્રધાન વ્યક્તિત્વ, પણ વ્યક્તિત્વ જ એક જ. વ્યક્તિત્વની સુધારણા એ મોક્ષ માર્ગ છે એમ કૃપાળુ દેવ કહે છે. બોલીએ અને છેલ્લી મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિરતન. એ પ્રમાણે ટૂંકમાં વિચારણા કરી. હવે માત્ર થોડા દ્રષ્ટાંત લઈ લઈએ કે આ બધું તમે કહો છો એનું કઈ અમને પ્રમાણ? આ તો બધું તમારા મનના તરંગો છે, આ તો બધું તમારા મનની અંદર જેવું આવ્યું એવું તમે વિચારો છો. એટલે કે છે સંતો અને જ્ઞાનીઓ કથનચિત પરાધીન છે, સંતો અને જ્ઞાનીઓ કથનચિત પરાધીન છે. એટલે કઈ રીતે? આમ તો સ્વાધીન છે પણ આગમ ચખું સાહુ, આગમ ચખું સાહુ એમ ભગવાને કીધું.
સૌથી મોટું પાપ કોણે કયું કીધું? આનંદજી મહારાજે. પાપ નહીં કોઈ ઓ સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર કરીકો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેહનો શુદ્ધ ચારિત્ર પરિખો, ધાર તરવારની દોજલી દોજલી ચૌદમા જીન તણી ચરણ સેવા. માટે સંતો તો ટપાલી છે અપેક્ષા, પણ ડીકની ફાઈ આપણે દ્રષ્ટાંત એમને સીધું દાર્શનમાં ના લેવું, પણ ગણધર આદિ આચાર્ય આદિ તે તીર્થંકર ભગવાનની વાણીના સંદેશવા, પણ એમણે પોતાના જીવનમાં એનો અનુભવ કરીને પછી કહે ભગવાનની વાણીનો પોતાના જીવનમાં અનુભવ કરીને આપણને જણાવે. તો જે આપણે ત્રણ વિચાર્યું કે ભગવાન મહાવીરનો બોધ કેવો છે, કે ભગવાન મહાવીરનો બોધ સમન્વય સાધવાનો એમનો માર્ગ. ભગવાનનો માર્ગ કેવો છે? સમન્વય સાધો. શું ભાઈ સમન્વય સાધો એટલે શું? કે ભાઈ ભક્તિ જ્ઞાન કે આચરણ. ભક્તિ પ્રધાન કોઈનું વ્યક્તિત્વ હોય હોય. ગૌતમ સ્વામી કેમ જલ્દી કલ્યાણ થઈ ગયું? કોઈ પૂછવા ન ગયા, એમ લાગ્યું કે આ મહાપુરુષ સાચા છે, તો ઉભા રહું મારા પેલા 500 શિષ્ય છે ને એમને કહી આવું કે ભાઈ હું તો જઉં છું. હવે કઈ નહી, ભગવાન મહાવીરને સાષ્ટાંગ દંડવત, આ દેહાદી આજથી વર્તો પ્રભુ. વળી એમને તો બધું જ્ઞાન પ્રગટી ગયું, તો પાછા ભગવાનનું દેશ ના થાય તો ઉભા રહે. હું તમારે સાંભળવું છું, બધું જ્ઞાન તો છે તમને, એ તમને ખબર ન પડે. મારા ગુરુની વાણી, મારા ગુરુની વાણી, ભલે એમના ગુરુ પ્રભુ હતા, એમના જેવું ભક્તિ પ્રધાન વ્યક્તિત્વ, અથવા માનતુંગ આચાર્ય જેવું, અથવા જીનસેન આચાર્ય જેવું. આખી જિંદગી હજારો શ્લોકો ભગવાનની ભક્તિના લખ્યા, મહાપુરાણ 41,000 શ્લોક પ્રમાણે, અથવા અન્ય ભક્તજનો પોતપોતાની કક્ષા પ્રમાણે, મીરાબાઈએ ભક્તિ કરી, રૈદાસે ભક્તિ કરી, મહર્ષિ નારદ જેમ કૃપાળુદેવે એમનું આપણને ભક્તિ સૂત્ર વાંચવાનું કહ્યું, નારદ સૂત્ર વચનામૃત. નરસિંહ મહેતા કેટલા મોહા? 231 પાંચ વિશેષણ આપ્યા છે એમની ભક્તિના. કબીર અને નરસિંહની 231. અથવા તુકાર, આપણી બાજુ બહુ પ્રચલિત નથી, પણ અભંગ જે છે તુકારામના, એ દુનિયાની ડઝનબંધ ભાષાઓમાં એ ટ્રાન્સલેટ થાય. સ્પેનિશ, પોર્ચુગીઝ, ફ્રેન્ચ, ઇટાલિયન, આવી બધી ભાષામાં એ પણ પરિવર્તન. તુકારામ એમ કહેવાય છે કે એમને લેવા માટે ભગવાનનું વિમાન, એમને લેવા માટે ભગવાનનું વિમાન. તો ભક્તિ પ્રધાન મહાપુરુષ, જ્ઞાન પ્રધાન તો સમંતભદ્ર, અમૃતચંદ્ર, આ બધા દિગંબર આચાર્યના નામ છે. સિદ્ધસેન દિવાકર, આ તો સર્વમાન્ય છે, પણ એમણે લખ્યું સંમતિ તર્ક. આખી દુનિયામાં ન્યાયના ગ્રંથમાં એક સર્વશ્રેષ્ઠ ગ્રંથ, એનું નામ સંમતિ તર્ક, એનું બીજું નામ સંમતિ પણ છે. કૃપાળુદેવ એનો રેફરન્સ એમાં આપે છે. જીનવર કહે છે જો સંમતિ આદિ સ્થળો, જીનવર કહે છે જ્ઞાન તેને. એ સંમતિ આદિ સ્થળો એટલે સંમતિ તર્ક, એ ન્યાયનો શ્રેષ્ઠ ગ્રંથ એ સિદ્ધસેન દિવાકર ભગવાને લખેલો, અથવા દેવચંદ્રજી મહારાજ, અથવા રાજચંદ્રજી મહારાજ, અથવા બનારસીદાસજી. આ તો એમ તો જગ્યા ઓછી છે, એ આટલા થોડા થયા. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ, અને હવે આચાર પ્રધાન, ચારિત્ર પ્રધાન, એમાં તપણા જોઈએ. તો મહાવીર હિંદાલ એકદમ કડક,
મમ્મી પપ્પા બીજા બધા લોડ તો લેતો જા, હવે બહુ ઠંડી લાગશે, એકાદ ધાબળો લેતો જા. રાજપાટ થી પરવારી ને વાટ લીધી, જાશો માં પ્રભુ પંથ નિકટ છે, ઝેર ભર્યો એક નાદ નિકટ છે. હાથ જોડીને વિનવે વિરને લોક બધા ભય પામી. વીર મહાવીર કુદગુન સ્વામી મમ્મી કે જો તું ગાતી છે ને શુદ્ધો શ્રી બુદ્ધો શ્રી નિરંજનો, મમ્મીજી ખબર કે આ કોણ છે? મારે ઘેર કોણ આવી છે મમ્મીને ખબર ન હોય, પણ એ તો જાણતા ના. હે કે છે હું શુદ્ધો શ્રી બુદ્ધો, તો હવે હું શુદ્ધ બુદ્ધ થવા જાઉં છું, મને આશીર્વાદ આપી દે મમ્મી. હાલ્યા અકલંક, અત્યારે અકલંક નિકલંક ની વાત આવે છે. હા બધા એને મારવા દોડ્યા હતા, અને એમ કે હું તો સત્ય છે એને સત્ય કહીશ, મને બીજું કઈ જોઈતું નથી. તમારે મને મારવો હોય તો મારો, કાપવો હોય તો કાપો. ગુણભદ્ર સ્વામી આપણે એમનું આત્માનું શાસન વાંચીએ છીએ, કેવા ચારિત્રનું વર્ણન કર્યું છે, વક્તાનું સ્વરૂપ ચોથામાં કહ્યું છે ને, પાંચમામાં પ્રાગ્ન પ્રાપ્ત સમસ્ત શાસ્ત્ર દયા પર દેશ કાપવા મળે. શાંતિ સાગરજી મહારાજ આપણે હમણાં થયા 1955 ના ઓગસ્ટ ની 15મી તારીખે બોલા, ચોત્રીસ દિવસે એમની રીજી થયેલી, સીજી સમાધિ. રોગ નહોતો કઈ, પણ પેલા કેટરેક્ટ ને લીધે દેખાય નહીં, એટલે કે ભાઈ મારે દેખાતું નથી, તમારી ઈરિયા સમિતિ પડે ને, ઈરિયા સમિતિ તો શું છે, મૂળ ગુણ. ઈરિયા સમિતિ શું છે કે મૂળ ગુણ વિના મારે જીવાય નહીં, હું મુનિ હોઉં, એટલે મારે આ શરીર જોઈતું નથી. તો ચારી સફળતા એમ રાજેન્દ્ર સુરી આપણે સૌથી પહેલા જે 7 વોલ્યુમ લખાયો છે જૈન એન્સાયક્લોપીડિયા, સર્વપ્રથમ વર્તમાન કાળમાં જે પ્રગટ કરનારી રાજેન્દ્ર સુરી મહારાજ, અત્યારે એની પરંપરામાં પણ જૈન છે, જૈન છે. આપણે મહાવીર, ભગવાન મહાવીરે કહ્યું, નાના નાના સૂત્રોનું વાંચન કરીએ અહીંયા, એક જ સૂત્ર નાનું હોય એનો એક જ પાનામાં એનો રિવ્યુ. એ એમના ગુરુ રાજેન્દ્ર સુરી, એમણે ક્યાંક જન્મ્યા રાજસ્થાનમાં, પછી અમુક 45 કે 50 વર્ષની ઉંમર રિવોલ્યુશન કર્યું, 30 સ્તુતિ સંઘની સ્થાપના કરી, અને ઘોર સાધના માટે માંગી તુંગીમાં ના પહાડોમાં રહ્યા, મૌન 2 દિવસે 3 દિવસે એકવાર હરલે. અને તે વખતે એમણે આ 7 વોલ્યુમ જે છે રાજેન્દ્ર, 60,000 શબ્દો નો અર્થ આપેલો છે રાજેન્દ્ર સુરી જૈન એન્સાયક્લોપીડિયા લખે. આનંદજી મહારાજ એમને કેમ એવું કીધું છે, પછી હાલ્યા પછી એમને વિચાર્યા, પણ મને આહાર કોણ આપશે, હું જાઉં છું તો ખરો, પણ આ બધા તો મેં તો બધાને કટ્ટા કરી દો, હવે તો હું ભૂખે મરી જવાનું. દાને દાને પર લિખા હુઆ હૈ ખાને વાલે કા, દેને વાલા દેતા હૈ તો છપ્પર ફાડકે, ખાના મિલને વાલા હોગા તો મિલ જાયેગા, ઓર નહીં મિલને વાલા હોગા તો નહીં મિલેગા. દ્રઢ સંકલ્પ, હાલ્યા દે હાલ્યા, આપણે હાલ્યા હતા આ જગની માયા છોડી ને વૈભવ ને તર છોડી, આપણે હાલ્યા હાલ્યા તે. આ પ્રકારે આપણે ટૂંકમાં એમ વિચાર કર્યો કે ભાઈ કોઈ મહાપુરુષમાં કોઈ વસ્તુની મુખ્યતા હોય, બીજા મહાપુરુષમાં બીજાની મુખ્યતા હોય, ત્રીજામાં વળી ત્રીજાની મુખ્યતા હોય, પણ આ કળયુગની અંદર પણ થોડા આવા પણ થાય છે, એટલે આ સમજ.
इतने बड़े ज्ञानी हैं, इतने बड़े योगी हैं, इतने बड़े ध्यानी हैं, इतने बड़े तपस्वी हैं, इतने बड़े भक्त हैं, इनके बारे में कुछ भी कहना हमारे बस की बात नहीं। तेमना गुणोनु वर्णन करवाने अशक्ति पर तेमना गुणों में पुनः पुनः प्रसक्त थवू ये आपने आत्मकल्याण नु कारण माटे आवा ज्ञानी भगवंतोना मार्ग ने व्यक्तित्व ने चरित्र ने साधना ने सद्गुणों ने अपना जीवन में आपने अनुसरीये अने जल्दी जल्दी थी आत्मकल्याण करिए अपना अपनी साधना में फॉर सात आठ दस मिनट रह गए। देह चताने ने दशा वर्ते देहासित ज्ञाने ना चरण हो वंदन गुरु परम कृपालो त्रिलोकनाथ अब संतन के आनंद ओम। હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, જય સદગુરુ વંદન, જય જય સદગુરુ વંદન, જય જય સદગુરુ।